નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7મો 1 થી 4 ઉદાહરણ જોયા હતા. આજે ઉદાહરણ નંબર 5. તો બિંદુ A 6 5 અને B -4 3 થી સમાન અંતરે આવેલ હોય તેવો y x1 નો બિંદુ શોધો. A અને B આપેલા છે, સમાન અંતરે હોય તેવો y x1 નો બિંદુ y x દેવો છે, બરાબર? તો ધારો કે બિંદુ ધારી નાખ્યું P 0y. કેમ 0y લખ્યા? કારણ કે કયો અક્ષ કીધો તમને? y અક્ષ. x કીધો હોય તો x 0, y નો 0 થાય. પણ તો અહીંયા y કીધો તો y એમ ને, પણ x 0 થઈ જશે, બરાબર? યામ કઈ ના હોય તો x અને y, અહીંયા કઈ નામ કીધો? y અક્ષ પર. તો x શું થશે? 0 અને y. કદાચ x અક્ષ કીધો હોય તો x અને y નો 0 લઈ લેવાનો, બરાબર? તો ધારો કે p 0y a 6 5 અને b -4 થી સમાન અંતરે છે. બરાબર? ધારો કે બિંદુ ધારી નાખ્યું p 0y y અક્ષ પર લીધી, એટલે કે 0y એ બિંદુઓ a 6 5 અને b -4 થી સમાન અંતરે છે. તો ધેરફોર સમાન અંતરે, તો ધેરફોર p a બરાબર p b, જે આગળ આપણે આપણે શીખ્યા બંનેના સ્ક્વેર આપી દીધી 1, p a સ્ક્વેર બરાબર p b સ્ક્વેર. તો અંતર સૂત્ર આવી ગયું, p માંથી a માઇનસ કરો અને p માંથી b માઇનસ કરીએ. તો ધેરફોર અંતર સૂત્રની મદદ p a, તો p માંથી a માઇનસ હશે, તો 0 માઇનસ 6 નો સ્ક્વેર પ્લસ y માઇનસ 5 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p b સ્ક્વેર. તો 0 માઇનસ 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 પ્લસ 4 નો સ્ક્વેર વત્તા y માઇનસ 3 નો સ્ક્વેર, બરાબર? 0 માંથી 6 જાય તો માઇનસ 6 પણ ઉપર ઘાત 2 કી સંખ્યા પ્લસ માં જશે, એટલે 6 નો સ્ક્વેર 36 પ્લસ અહીંયા સ્ક્વેર અંદર આપે તો y નો સ્ક્વેર y સ્ક્વેર વચ્ચે ને માઇનસ આખાનો ગુણાકાર 5 2 10y વત્તા 5 નો સ્ક્વેર 25. 4 પ્લસ જે બધો 4 4 નો સ્ક્વેર 16 વત્તા આ અંદર આપીએ તો y નો સ્ક્વેર y સ્ક્વેર વચ્ચે ને માઇનસ 3 2 6y વત્તા 3 નો સ્ક્વેર 9, બરાબર? સામ સામે y સ્ક્વેર y સ્ક્વેર નીકળી જશે. કેટલા વધ્યા? આ 10y ના બરાબર આ બાજુ આવી ગયું 6 પાસે, બરાબર? અથવા 6 નો પેલી બાજુ મૂકી દો, તો ધેરફોર માઇનસ 10y, આ માઇનસ 6 પેલી બાજુ મૂકી દો પ્લસ થશે, ચિહ્ન બદલી જશે, બરાબર? ઇઝ ઇક્વલ ટુ 16 નો 9, કેટલા થશે? 16 નો 9 25, તો ડાયરેક્ટ 25 નું રાખ્યું, 9 અને 16 નો સરવાળો 25 થશે, ડાયરેક્ટ આપણે સામે 25 આપણે ડાયરેક્ટ ઉડાડી શકો તમે, બરાબર? આ 36 નો બરાબર ની આ બાજુ લઈ ગઈ તો માઇનસ 36, તો ધેરફોર એક મોટી સંખ્યા એક નાની સંખ્યા પ્લસ માઇનસ, તો મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરી 10 માંથી 6 જાય તો 4 વાય, પણ મોટી સંખ્યા માઇનસ એટલે માઇનસ ઇઝ ઇક્વલ માઇનસ 36. બરાબર ની સામ સામે બંને બાજુ માઇનસ આપણે તો માઇનસ લઈ લઈએ, મતલબ માઇનસ ઉડી જશે, 4 વાય બરાબર 36, તો ધેરફોર 9 4 36, તો y બરાબર 9, તો y ની કિંમત કેટલી આવી છે? ધારી લઈએ 9. તો ધેરફોર y x પર નું બિંદુ y x પર નું માંગેલ બિંદુ p 0y બરાબર p 0y ની જગ્યાએ એટલો મૂકી દીધો જવાબ 9 છે, બરાબર? અથવા ડાયરેક્ટ લખી શકાય ધેરફોર માંગેલ બિંદુ 0 9 છે, અથવા y ની કિંમત આવી 9, x ની કિંમત કેટલી હતી? 0, બરાબર? એના પછી આગળ જોઈએ
સ્વાધ્યાય 7.1 એમાં પણ આપણે દાખલા નંબર 1 શીખી ગયા હતા પેલું અંતર સૂત્ર વાળો દાખલા નંબર 1 નો પહેલો બીજો નો ત્રીજો આજે દાખલા નંબર 2 જોઈએ દાખલા નંબર 2 જો અહીંયા બિંદુ 00 અને 36 15 વચ્ચેનું અંતર શોધો એ તો તમને આવડશે અંતર સૂત્ર અહીંયા a ભાગ્યા અહીંયા b ધારો કે તો અહીં બિંદુ a 00 અને b 36 15 છે તો અંતર સૂત્રની મદદ AB નો સ્ક્વેર તો A માંથી B માઈનસ કરવાનો તો 0 માઈનસ 36 નો સ્ક્વેર 0 માઈનસ 15 નો સ્ક્વેર 0 માઈનસ 36 નો સ્ક્વેર 1200 નો 96 15 નો સ્ક્વેર 200 નો 25 1200 નો 25 ઉમેરો તો કેટલો આવશે 1500 નો 21 તો ધેરફોર AB બરાબર વર્ગમૂળ સામે આવશે તો 1500 નો 21 તમે જાતે કરજો 36 નો સ્ક્વેર રકમો તો 1200 આવશે 15 નો સ્ક્વેર તો આવશે 225 15 નો સરવાળો કેટલો આવશે 1500 નો 21 અહીંયા સ્ક્વેર કરવાનો સામે શું થશે વર્ગમૂળ તો ધેરફોર AB બરાબર 1500 21 નું વર્ગમૂળ આવશે રકમો કરજો 39 આવશે બરાબર તો ધેરફોર બંને વચ્ચેનું અંતર કેટલું આવશે 39 આવશે એના પછી હવે તમે વિભાગ 7.2 મતલબ કે ચોપડીમાં આપણે વિભાગ આપેલો છે જે તમે જોજો એમાં બે સહાયોની વાત કરી એ અને બી તો અંતર શોધી શકાશે તો જવાબ એન તો હા અહીં અંતર શોધી શકાશે બરાબર હા અહીં સહે એના યા 00 સહેજ બીના યા 36 15 છે બરાબર તો 00 એટલે શું થાય ધરો 9 આવી ગયું 00 એટલે 00 એટલે ઉગમ બિંદુ થશે બરાબર સહેજ એના યા બરાબર 00 જે ઉગમ બિંદુ થાય જે ઉગમ બિંદુ થાય તો ઉગમ બિંદુ થી એક પૂર્વ તરફ જાઓ અને પશ્ચિમ તરફ જઈએ બરાબર તો વચ્ચેનું અંતર કેટલું આવશે તો 0 માંથી 36 0 માંથી અંતર સૂત્રની મદદથી પડી આનો જવાબ કેટલો આવવાનો પડી એ ના 39 તો ધેરફોર બે સહેરો એ અને બી વચ્ચેનું અંતર 39 કિલોમીટર હવે અંતર કીધું શહેર શહેરનું અંતર અમને સમાન સામો વપરાશે કિલોમીટરનું તો ધેરફોર 39 કિલોમીટર થાય આ રીતે દાખલો હશે પહેલા અંતર કીધું તો અમે એમાં શું દાખલો મોસ્ટ ઓફ આટલા સુધી પૂછાશે વધારાનો પ્રશ્ન પૂછે તમને તો બંને વચ્ચેનું અંતર એ પણ એટલું એટલું જ આવશે કેમ તો યા વિના એક છે
यहां पे आ गया 00 छत्रिकोण लटू बनने वचे ना यहां पर कितना था कितना आएगा तो अंतर पर इतना लटू बराबर तो तैयार को अंतर आ से 39 किलोमीटर बराबर एना पछी आगळ जी नापा नंबर 3 बिंदु 15 23 माइनस 2 11 माइनस 11 समरी छे के लिए चकास समरी पर आपने तो बात करी थी तो बे बिंदुओं का सरवाळो तीजा बराबर होवो जो AB BC AC ए रीत नो आए तो बे नो सरवाळो कोई पण आबे नो सरवाळो आना बराबर होवो जो अथवा आबे नो सरवाळो आना बराबर होवो जो तो समरी के वासे तो बिंदु रही लेता तो अही बिंदु ए 15 बी 23 અને સી -2 -11 છે તો અંતર સૂત્રની મદદથી લઈ લીધું હતું અંતર સૂત્રની મદદ તો અંતર સૂત્રની મદદથી લઈએ તો AB નું આપણે લેવા તો AB બરાબર ડાયરેક્ટ વર્ગમૂળ લેવો હોય કા તો લંબાઈ શોધવાની છે સ્ક્વેરને આપણે વર્ગમૂળ તો લેવું પડશે બરાબર ડાયરેક્ટ ए माध्यम ही माइनस करो एक माइनस बीएन स्क्वायर प्लस पांच माइनस ट्रंब स्क्वायर तो एक बीएन माध्यम जाए तो डायरेक्ट मोटी संख्या नहीं पाल करने के ऊपर दान एक ही संख्या बीएन माध्यम जाए तो एक को स्क्वायर ए बत्ता पांच में करने के लिए बीएन स्क्वायर चार रूट पांच तो रूट पांच में वर्गमूल का दिया तो बीएन पॉइंट चौबीस आश्रय आर पॉइंट एना पछी बीसी लई बी माथी सी माइनस करी तो 2 माइनस माइनस प्लस 2 प्लस 1 तो माइनस आवा छे ऊपरथी બીજો માઇનસ આવે એટલે પ્લસ કરી માઇનસ એટલે પ્લસ 5 પ્લસ એટલે માઇનસ 3 માઇનસ એટલે પ્લસ કરી આવો 11 નો સ્ક્વેર 2 2 4 4 નો સ્ક્વેર 11 નો 3 14 14 નો સ્ક્વેર 196 તો 196 એટલે કે 12 212 નું વર્ગમૂળ આવશે 14.56 આશરે બીમાંથી સી માઇનસ કરશો તો કેટલો આવશે 212 212 નું વર્ગમૂળ આવશે 14.56 એ જ રીતે એસી એમાંથી સી માઇનસ કરવાનો તો 1 માઇનસ માઇનસ પ્લસ 1 પ્લસ 2 5 પ્લસ 11 બરાબર તો 2 પર 2 નો 2 અને 3 3 નો સ્ક્વેર 9 11 પર 16 16 નો સ્ક્વેર 209 56 બરાબર તો 256 માં 9 ઉમેરો તો 265 નું વર્ગમૂળ આવશે 16.28 આશરે આની કિંમત આપી આવશે બરાબર આ ત્રણ કિંમત હોય હવે આપણો સમરે કીધો સમરે એટલે બે બાજુનો સરવાળો ત્રીજા બરાબર થાય એટલે સમરે છે તો ધેર ફોર AB પ્લસ BC રહી तो AB प्लस BC 2.24 वत्ता 14.56 तेरे जाओ आसे 14 में रहे तो 16 और 24 में 56 तो 2 में रहे तो 80
16.80 આયા અહીંયા કેટલો આવ્યો છે 16.28 તો ડઝ નોટ ઇક્વલ ટુ 16.28 ડઝ નોટ ઇક્વલ ટુ એસી મતલબ બેનો સરવાળો નીચા બરાબર થતો નથી તો ધેરફોર એબી પ્લસ બીસી ડઝ નોટ ઇક્વલ ટુ એસી તેથી આપેલ બિંદુઓ સમરે કહેવાશે નહીં સમરે નથી તો આ રીતે લખો આવશે બરાબર એબી નું આવ્યું રૂટ 5 નું વર્ગમૂળ આવ્યું 1.24 બીસી બીસી નું આવ્યું 212 વર્ગમૂળ 212 નું વર્ગમૂળ આવશે 14.56 એસી એસી નું આવ્યું 265 નું 16.28 હવે આનો સરવાળો કરો તો કેટલો આવ્યો 16.80 આપણે આટલો લાવવાનો આટલો આવ્યો હોત તો સમરે કહેવાય પણ અહીંયા આવતું નથી ધ ઇઝ નોટ ઇક્વલ ટુ એસી તો ધેરફોર એબી પ્લસ બીસી ધ ઇઝ નોટ ઇક્વલ ટુ એસી ધેરફોર આપેલ બિંદુઓ સમરે નથી અથવા આપેલ બિંદુઓ આખા લખી જવાના જે સમરે નથી બરાબર એના પછી દાખલા નંબર 4 આગળ છેલ્લો રાખો બરાબર એના પછી આપણે આગળ દાખલા નંબર 5 થી નેક્સ્ટ લેક્ચરમાં આવશું તો ચકાસો કે 5 માઇનસ 2 6 4 અને 7 માઇનસ 2 એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે સમદ્વિ બાજુ હોય તો સમદ્વિ બાજુ એટલે સમદ્વિ એટલે કે બે બાજુ સરખી હોય છે દરેક દાખલામાં એક જ અંતર થતો તો કેના લઈએ તો ધારો કે बिंदु ए 5 माइनस 2 बी 6 4 અને સી 7 माइनस 2 એ ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ છે સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે ત્રિકોણ એબીસી લઈ લીધો ધારી નાખ્યો તો એ બી અને સી અને એ કીધું અને બી અને સી અંતર સૂત્રની મદદથી અંતર સૂત્રની મદદ પહેલું એ માંથી બી માઇનસ હશે તો એ બી લઈ લો પહેલું તો વર્ગમૂળમાં પહેલામાંથી બીજું બાદ થશે પહેલામાંથી પહેલું બરાબર પહેલું પહેલું તો 5 માઇનસ 6 વત્તા માઇનસ 2 માઇનસ 4 6 માંથી 5 જાય તો 1 1 નો સ્ક્વેર 1 વત્તા 4 2 માઇનસ સંખ્યા 2 માઇનસ સંખ્યાનો સરવાળો થાય જવાબ માઇનસ 1 4 નો 1 6 માઇનસ 6 નો સ્ક્વેર લઈ પ્લસ જ થશે 36 36 ને 1 આવશે 37 તો AB નું માપ આવ્યું 37 વર્ગમૂળ નું 37 એ જ રીતે BC નું તો 6 માઇનસ 7 વત્તા 4 માઇનસ માઇનસ આપેલું છે માઇનસ બીજું પ્લસ કરી દેવાનું માઇનસ વાળું પ્લસ કરી દેવાનું સાત માં છ જાય તો એક એક નો સ્ક્વેર એક વત્તા ચાર ને છ છ નો સ્ક્વેર 36 તો 36 ને એક 37 આ બીસી માં આવ્યું બરાબર છેલ્લું એસી તો એમાંથી સી માઇનસ કરો 5 માઇનસ 7 નો સ્ક્વેર વત્તા
माइनस बे और माइनस माइनस प्लस बेनो स्क्वायर सात माली पांच जाए तो बे बेनो स्क्वायर आसे चार वत्ता बे बे माइनस बे प्लस बे ले जीरो जीरो नो स्क्वायर जीरो तो रूट चार नो वर्गमूल आसे अब ये बाजू में माप दो जी समद्वि मतलब ये बाजू में माप क्या आया समान तो देयर फॉर AB बराबर BC दे नॉट इक्वल टू AC मतलब બે બાજુનો માપ સરખો હોય તો તેને સમમિતિ બાજુ ત્રિકોણ કહે છે તેથી આપેલ બિંદુ સમમિતિ બાજુ ત્રિકોણના શિરો બિંદુઓ તેથી આ બે બિંદુ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે બે વાર અંતર સૂત્ર કરે જેમાં એ બી સી ધારી આનો માપ આવે રૂટ 37 આનો રૂટ 37 આનો હોય બે બે બાજુ સરખી આવી તેથી સમદ્વિબાજુ ત્રિકોણ છે બરાબર આટલા સુધી આજે આપણે રાખીએ ઓકે